પ્રાંતિજ તાલુકામાંથી સંતોમાં તેઓને માત્ર આમંત્રણ મળતા તેઓ અયોધ્યા ખાતે નીકળતા તેઓને વાસ્તે ગાસ્તે પોગલું ગ્રામજનો દ્વારા સ્વાગત કર્યું હતું પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે આવતા પ્રાંતિજ ખાતે રહેતા ધર્મ પ્રેમી લોકો દ્વારા તેઓનું પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે ડીજે સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જીલ રાવલ જેડ એસટીવી પ્રાંતિજ રાઘવેન્દ્ર સરકારની જન્મભૂમિ એટલે કે અયોધ્યા પાવન ધરતી ઉપર ભગવાન રામજીનું જે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે એ આપણા રાઘવેન્દ્ર સરકારની કૃપાથી પૂગલું ગામ અને આખું તાલુકા વતી આજે મને રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાનો મોકો મળ્યો છે તો એ આખું પ્રાતિજ તાલુકાનું નહીં આખો જિલ્લા આપણા ગુજરાતનું ગૌરવ છે કે આપણે રાઘવેન્દ્ર સરકારના જે આ દ્વિતીય કાર્ય છે જે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે એમને સૌભાગ્ય મળ્યું છે તો રાગવેન્દ્રના ભગવાનના ચરણોમાં અને આપણા ભારત અને ગુજરાત ખૂબ સુખી રહે સમૃદ્ધ રહે એ ભગવાન રાગવેન્દ્રના ચરણોમાં પ્રાર્થના કરવા અને સૌ સુખી રહે એ માટે જ આપણે ત્યાં અયોધ્યામાં દર્શન અને પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપવા જઈ રહ્યું છે જિલ્લામાં સંતોના પાંચ સંતો છે અને પ્રાચીસ તાલુકામાં હું એકલું જ છું પ્રાતિ સાવરકાંઠામાંથી પરમ પૂજ્ય શાંતિગીરીજી મહારાજજી છે જ્ઞાનાનંદજી મહારાજજી છે રામદાસજી મહારાજજી છે અને બે બીજા સંતો પણ છે એટલે આપણા સાવરકાંઠામાંથી સિર્ફ પાંચ સંતોનું નિમંત્રણ મળેલું છે અને આખા સા ગુજરાતમાંથી મેન સાઠ સાઠ સંતો છે અને એમ ટોટલ અઢીસો લોકોનું